વિતરાગ નું વિજ્ઞાન એટલે શું કોઈ દુખ જ ના હોય વિતરાગો નો એક અક્ષર જો સમજે તો દુખ જ ના રહે

નાગા નાગો નાગો બાણસ આવું વ્યક્તિને છતાં ભાવમાં સમદ્રષ્ટિ એટલે શું કે આ વ્યક્તિ ખરેખર એવો નથી પણ એના કર્મો એવા લઈને આયો છે જેને કારણે આવો વ્યવહાર થાય છે એટલે એ નિર્દોષ છે અને ખરેખર શુદ્ધાત્મા જ છે આ રીતે હા એ હોય નહિ પણ એને જેમ છે તેમ એની પ્રકૃતિમાંથી બહાર નીકળવા માટે એની બિલીફને તોડવા માટે

અનુકૂળતા કરી લેવી પડશે પછી કોઈ તમને બે માંથી એક આપે તોય તમને તે અડશે નહીં પણ સરખા દેખાશે હવે બે જણ ની વાત છે આગળ વાંચવું પડશે આગળ શું કનેક્શન હા વખોડવું આ બંને સાથે તમારે ફાવટ કરી લેવી પડશે એટલે કે આ બંને સરખા તમને દેખાશે વખાણવું અને વખોડવું તો તમને અંદર પણ સરખા દેખાશે એટલે બાર આ બંને ફાવટ એટલે કે વખાણું અને વખોડું એ બાર બંને સરખા દેખાય બહાર અંદર એટલે મોડ ઉપર એ દ્રષ્ટિ રે એટલે સંભાવ રહે અને એ બોલે બોલે ને સમય અગર અમારે ભાવ बाहर भी नहीं बिगड़ने चाहिए और अंदर भी नहीं बिगड़ने चाहिए ऐसा कह रहे ना नहीं ऐसा काम बोला है इसमें ऐसा कुछ नहीं बोला है बाहर बाहर जो बनने सरखा देखा बाहर बाहर मतलब वो चेहरा हूँ ये समझा छू बार बनने सरखा देखा से ले सु पहला तुम्हारी दृष्टि मा वखाणु अने वखोडू બંને સરખા દેખાશે તો કે જ્ઞાને કરીને દેખાય કારણ કે શબ્દો તો બે છે જ વખાણ ને વખોડું એટલે એ જ્ઞાને કરીને બંને સરખા દેખાય તો કઈ રીતે તો કે જ્ઞાને કરીને દેખાય કે વખાણે છે કે વખોડે છે પણ અંદર થી સરખા કઈ રીતે લાગે તો કે આ પૌદગલિક અવસ્થા છે અને અવસ્થા છે એટલે બારે સરખા દેખાય સરખા એટલે વિતરાક ભાવે તમે જે કહો સમદ્રષ્ટિ બંને સરખા બંને સરખા સરખા તો કે આ બંને માં હિસાબ મારો છે ભૂઘોટ અત્યારે મારો છે આ જે પણ આવે છે વખાણે છે કે વખોડે છે હિસાબ મારો છે એટલે બંને પર સમદૃષ્ટિ રહે એની અસર પોતે સ્વીકારે નહી સ્વીકારે તો નહીં પણ મોડું બગડે નહીં અંદર ભાવ પણ ન બગડે પરિણીતી ના બગડે પોતાના પરિણામ પણ પાછળ જાય બગડે પરિણામ પણ ના એટલે એમને પરિણિતી પરિણામ થોડું સમજાવો પરિણામ શું છે પરિણામ શું છે એટલે જયારે કોઈ આપણને ગાળ ભાંડે તો એ જે ગાળ ભાંડે છે તો કે એની અસર પોતે સ્વીકારે નહિ એટલે કે આ કોને કે છે હું કોણ છું એ બંને જ્ઞાને કરીને જુદું રહે એટલે પોતે મને કહ્યું મને ગાળ દીધી એ રીતે પોતાની ઉપર ના લે અને મોડું પણ બગડે નહિ અંદર ભાવ પણ ના બગડે હવે આ સંપૂર્ણ દશાની વાત છે જે જ્ઞાનમાં પરિણામ પામ્યું છે અને જેટલા આગળ વધ્યા છે એને આ પરિણામ ઉભું થાય એટલે બહાર મોડું બગડે નહીં અંદર ભાવ પણ એના માટે ના બગડે એટલે કે પરિણીતી ના બગડે પોતાના પરિણામ પણ ના બગડે પરિણિત ના બગડે એટલે શું તો કે અંદર એ વ્યક્તિ માટે પરિણામ ઓર પરિણી મેં ક્યાં અંતર હા હા પરિણીતિ મેં મતલબ કે અંદર પ્રતિ બિલકુલ અભાવ ના ખડા હો अंदर इसके प्रति अभाव बिल्कुल खड़ा ना हो। वो वो परिणति भी अंदर पर परिणति भी खड़ी ना हो तो मुझे ऐसा क्यों कहा उसने मुझे ऐसा क्यों बोला तो कि वो पर परिणति क्योंकि वो शुद्धात्मा में रहते हैं तभी वो पर परिणति खड़ी नहीं होती है परिणति मतलब દશાઓ થી અંદર અંદર ફેરફાર ના થાય આંતરિક દશા એટલે અંદર સામેની વ્યક્તિ માટે કઈ પણ અંદર ભાવમાં ફેરફાર ના થાય અપમાન કરે તો એના માટે એ જ અંદરથી ભાવ રહ્યા કરે એને પરિણીતિ બદલાય ને એવું કહેવાય અને પરિણામ કોને કહેવાય હા

हाँ इसको इसको परिणति कहते हाँ। हैं और इसको परिणाम कहते हैं कोई है। मान लो के कोई आपको हार पहनाता है तो अंदर की जो परिणति है तो वो अपने आप बदलते आपको अच्छा लगेगा अंदर बहुत अच्छा लगता है तो वो परिणिति बदल जाती है नॉर्मल नहीं है इतने सारे लोग के बीच में मेरा ये हुआ मेरा स्वागत किया ये किया तो अंदर जो परिणति बदल जाती है बहुत सूक्ष्म बात है परिणति है वो बहुत सूक्ष्म बात है आप समझे जैसे मैंने वैसे में देखा था वो मुझे समझ में हाँ हाँ जी मैंने जो मुझे समझ में आया कि परिणिति मतलब कि अंदर की दशा होती है जो अपनी अंदर की दशा है कि वो शांत दशा है या दूसरों के लिए बुरे भाव वाली दशा है और परिणाम जो है वो अपना जो है उस समय जो क्या आ, वो क्रिया में चल मतलब आंतरिक वो क्रिया में चल रहा है कि उसमें क्रोध है मान है कि वो उस तरह क्या चल रहा है वो वो परिणाम है जो है हम्म परिणति बहुत सूक्ष्म दशा है परिणति क्रोध बजल... मान माया लोग पर, परिणाम में आते हैं ना परिणाम में, में आते हैं क्रोध मान माया लोग वो आ, परिणाम तो अंदर, वो क्या उसका असर असर क्या हो रहा है वो परिणाम होता है और जो दशा कौन सी है कि मतलब शांत दशा है या वितराग दशा है या जो है कि वो वो दशा जो है वो परिणाम ये में परिणति मान लो कि आप बैठे नॉर्मल बैठे बराबर कोई आपकी फोटो खींच रहा है तो तुरंत कैसे हो जाते हैं भीतर से भी तो नॉर्मल बैठे उस उस टाइम पर कैसी परिणति है और कोई फोटो खींच रहा है कोई हार पहना रहा है उस टाइम पर कैसी परिणति होती है तो वो जो भीतर में हलचल होती है पसंद आता है तो वो परिणाम वो वहां परिणति चेंज हो जाती है मेरा फोटो खींच नॉर्मल प्रकृति है कि प्रकृति है। तो के हमारा ज्ञान क्या कहता है कि अभी जो हमारी दशा है अभी हम जहाँ पे खड़े हैं वहां पर ये सब होगा परिणति बदल जाएगी लेकिन किसकी बदलती है और मैं कौन हूं संपूर्ण वितरक दशा नहीं है इसलिए परिणति बदलती रहती है कश्यप जी क्लियर हाँ जब संपूर्ण वितरक दशा होती हाँ, है तब ये परिणिति नहीं होती है परिणति नहीं बदलती है तो फिर परिणाम भी कुछ नहीं बदलता है जो जैसा है वैसा स्वीकार कर लेते हैं। है सूक्ष्म बात है जेने नफो खोट ना जेने सुख दुख ना हो द्वंद्व ना हो થયો હોયરાગ આ વિતરાગ નો અર્થ હા ચાલો આગળ ચૈતન્ય સપ્તાહ આપણને કોઈ ગજુ કાપે ગાળો ભાડે અને રાગદ્વેશ ના થાય ત્યારે આપણે જાણવું કે આપણને ચૈતન્ય સત્તા નો અનુભવ થઈ ગયો ચૈતન્ય સત્તા નો અનુભવ હોય ત્યારે આ બધામાં રાગ દ્વેષ ના હોય નિર્લેપ જ હોય સંસાર સમુદ્ર માં હોવા છતાંય નિર્લેપ થોડું ચૈતન્ય સત્તા નું ચૈતન્ય સત્તાનો અનુભવ એટલે આત્માનો અનુભવ જ્યાં સંપૂર્ણ અનુભવ હોય ત્યારે કોઈ ગજુ કાપે ગાળો બાળો તો એ વ્યક્તિ માટે તમને રાગ કે દ્વેષ ના થાય સંપૂર્ણ નિર્લેપ એટલે આ પરિણિત બદલાય પરિણામ બદલાય છતાં આત્મા સ્વરૂપે પોતે નિર્લેપ હોય કરનાર નિર્લેપિયાને પરિણી જો પરિણિત બદલી રહી लेमान पा, ले बोलते हैं ना लेमान हो गया तो आ, क्या क्या लेप करता है ले लेपा मतलब उसमें, उसमें। जो जो अवस्था है तो अवस्था रूप बन जाते हैं तो उसको ईमान भाव बोलते अच्छा, हैं जैसे कि अच्छा वो भाव हाँ उस, उसमें आ, ही तन्मय लेप हो जाता है अच्छा वो अवस्था में तन्मय हो जाते हैं तो मतलब ईमान अच्छा वो भाव वो ढक लेते एक तरह से जो है भाव ढक लेते नहीं वो भाव के रूप हो जाता है वो, वो अवस्था में तन हो, 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 हो जाता है मान लो कि आप फ्रेंड सर्कल के बीच बैठे हैं और जॉक्स वगैरह चल रहे हैं हंसी खुशी चल रही है तो आप भी उस लोगों के बीच में आप भी ऐसे ही हो जाते हैं तो वो अवस्था में आप लेपाईमान हो गए बराबर तो क्योंकि कश्यप जी लेपाई मन हो गए लेकिन जो शुद्धात्मा है आ, आ, वो निर्लेप है ऐसी परिस्थिति में होते हुए भी वो निर्लेप है तो निर्लेप जो शब्द है वो आत्मा की अपेक्षा से बोला जाता है किससे निर्लेप और तो मन वचन काया से निर्लेप मन वचन का यह कि अवस्था से निर्लेप हम एक और पूछना था कि ये जो है इसमें जो जो मंत्र बोलते हैं वो वो तो है मतलब आजकल देख आजकल कई दे जगह पे हमको लाउडस्पीकर भी सुनने वो मिलता है कि उसमें मंत्र बोलते हैं तो लाउडस्पीकर से बोलने में आ, आ, और जो वैसे हम हम खुद बोलते हैं उसमें कौन सा अच्छा और लाउड स्पीकर से बोलने में उसमें कोई हानि होती है मंत्र को लगा वो लाउड स्पीकर में चलाने से मंत्र चलाने व्यक्ति से व्यक्तिगत उसका व्यक्तिगत व्यक्ति भी उसका व्यक्तिगत क्या है और सामूहिक क्या है दोनों के अब फायदा भी है फायदा भी है मान लो के पांच सौ आदमी खड़े बैठे है सत्संग में तो मैं माइक के बिना बोलूंगा तो सबको सुनने में दिक्कत आएगी और मुझे जोर से बोला है तो मैं कंटिन्यूस जोर से भी नहीं बोल पाऊंगा वो लिमिटेशन आती है उसी टाइम पर मैं माइक में बोलता हूं तो 500 आदमी को सभी को मेरी बात पहुंचती है वो समझ भी लेते हैं बराबर तो ये दोनों में से कौन सी बात अच्छी श्रेष्ठ कौन सी बात तो जो डायरेक्ट बात है डायरेक्ट हम डायरेक्ट वाणी जो सुनते हैं किसी भी माध्यम के बिना तो वो श्रेष्ठ है और माइक के साथ सुनते हैं, तो वो माध्यम के साथ सुनते हैं तो वो बीच में जो माध्यम है तो वो माध्यम की असर रहती है वो डायरेक्ट चेतन बानी हृदय को टच करती है और माइक के थ्रू जाती है तो थोड़ी असर कम होती है समझे अच्छा तो परिस्थिति के अनुसार वो फिर करना पड़ता है जो है। समय संजोग के अनुसार हाँ तो... फायदा भी देखने का है गैर फायदा भी देखने का है हर एक चीज में फायदा गैर फायदा होता है तो वितरक का जो मार्ग है वो लाभालाभ लब का है लाभाल तो 500 आदमी बैठे हैं तो वो सुनेंगे तो परिवर्तन आएगा समझेंगे अगर मैं वहां पे बोलूं कि नहीं मैं माइक का उपयोग नहीं करूंगा डायरेक्ट बानी सुनानी है तो बोलने वाले को भी तकलीफ है सुनने वाले को भी तकलीफ है अगर वन टू वन है पांच दस आदमी है एक रूम में बैठे हैं तो डायरेक्ट बात करते हैं तो वो बहुत इफेक्टिव होती है वाणी सही समझ तो हम्म फर्स्ट नंबर डायरेक्ट वाणी है धन्यवाद जय सचिद जय सच्चिदानंद जय सच्चिदानंद बिहारी आनंद जय सच्चिदानंद शांतिलाल जय सच्चिदानंद बनने ने जय सच्चिदानंद हमारा जय सच्चिदानंद जय सच्चिदानंद मुक्ति सुख संचय नंबर अठावन નંબર અઠાવન એનું પદ છે કોણ નરેશભાઈ છે કે કોણ છે હાર્દિક હાર્દિકભાઈ કાઢો છો હા ફરી બોલો કયા નંબર મુક્તિ તમે એ પંક્તિ બોલો પંક્તિ બોલું પેલા એમને

આત્માના એક જે તત્વ છે પણ એના જે પર્યાય છે આખું જગત એનો પર્યાય નહી સાહેબ ના આ તત્વ ની વાત ચાલે છે તત્વ ની અપેક્ષા એ વાત ચાલે છે હા તો કે ફક્ત જ્ઞાન અને દર્શન છે એટલે એ રીતે પૂર્ણ છે તત્વ થી એ પૂર્ણ છે બરોબર એક મિનિટ પૂર્ણ છે પર્યાય થી તત્વ એટલે તત્વ તરીકે જોઈએ તરીકે તો એ હાથમાં આવે એવું નથી આખા બ્રહ્માંડ ને જોઈ શકે છે જાણી શકે છે કેવળ જ્ઞાન સ્વરૂપે હોય પૂર્ણ આખા બ્રહ્માંડ ના જાણી શકે છે

શબ્દ એક મિનિટ એમને પોઝ થયું છે યારી આનંદજી નું એટલે જ્ઞાન દર્શન જે છે એ આત્માના પર્યાય કેવાય એના જ્ઞાન છે જ્ઞાન અને દર્શન એ આત્મા નો સ્વભાવ છે

એટલે શૂન્ય છે અદ્વૈત થી અદ્વૈત એટલે આત્મા સિવાય બીજું કશું નહીં કોઈ પણ આવરણ નહી એના ઉપર કોઈ આવરણ નહીં પરમાણુ એને ચોટેલું નહી કશું જ નહી બરાબર છે એટલે એ અદ્વૈત છે અને દ્વૈત હોય બોલો આગળની લાઈન બોલો આગળનું લાઈન બોલું પૂર્ણ છે આ છે એમાં એકલો આત્મા હોય સાથે શરીર હોય એટલે સાથે શરીર હોય જ હોય જ બરાબર છે એટલે એ પૂર્ણ છે દ્વૈત થી જોડે પૂર્ણ છે પ્રકાશી પણ શકે છે અને મોક્ષ ગતિમાં દ્વૈત નથી ત્યાં હા ત્યાં અદ્વૈત સંપૂર્ણ દ્વૈત પૂર્ણ સ્વરૂપે

અંદર દીવડો પ્રગટી ગયો છે તો કે એ શરીર થી વ્યવહાર થી એના વાણી વર્તન થી એની આંતરિક થી ખબર પડે

ಆ ಎದ್ವೈತ ಚೇತೆ ಪೂರ್ಣತಿ ಏ ಸಿದ್ಧ ಕ್ಷೇತ್ರ ಅನೆ ದ್ವೈತ ಚೇ जे ಅಲೋಕ ಕ್ಷೇತ್ರ ಹ ಆ ಇ ಆ ಕ್ಷೇತ್ರಮಾ ಬಸ ಸರಸ್ತ್ರ ಬರಾબર ಬಹು ಸಂಸ್ಕೃತ ಆ ಬರಾબર ಜೈ ಸತ್ಯದಾನ ಜೈ ಸತ್ಯದಾನ ಆ ಹಿಂಸಣಾಪಿ ದಿಜಿ ಹೋ ಸರಸ್ ಹ ಜೈ ಸತ್ಯದಾನ ಕಾಲೆ تمہ ಸತ್ಯ ಗೊಬಡ್ಯಾತಾ ಹ ಆ ಸು왓 ಕಾಲೆ ತೋ ಬದೀ ಜಗ್ಯಾ ಚಲ್ತ ಹೋಯೆ ನೇ બધી જગ્યા ચાલતું હોય હા નિમેશ આનંદજી પણ હતારત માં હતા કામરેજ અને સાંજે કેલનપુરી આવી ગયા હતા આનંદજી આનંદજીને આનંદજી આમ કામરેજ મંદિર હતા સુરત પણ બપોરે સાહેબ પતિ ગયો એટલે સાજે કેલનપુર આવી ગયા એટલે કેલનપુર માં પણ અમને લાભ મળ્યો સરસ સરસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હાર્દિકભાઈ જય સચ્ચિદાનંદ હા કોણ છે હવે હમણાં તો નથી પણ મારે એક છે પ્રશ્ન હા પૂછાય ને ખાસ પૂછવાનો આવું ગેપ મળે તો પૂછી જ લેવાનું એટલે અત્યારે સંયોગ એવા આવે છે કે છે ને ભેગું થવાય પેરેન્ટ્સ છે બધા છે તો કેવું કે અત્યારે ટાઈમ એવો છે કે વિધિ થાય સત્સંગ થાય બરાબર પણ હજુ કેવું કે અમુક વાર ખ્યાલ આવે સમજમાં છે પણ વર્તનમાં નહીં આવે વસ્તુ શું થાય જયારે વર્તનમાં ના હોય ને ત્યારે વર્તનમાં શું લાવું તારે એટલે કઈ પણ લાઈક સંબંધ રીતે હોય તો કેવું કેવું બધા કે કે તું વાત કેમ નહીં કરતો તું આમ કેમ નહીં પણ એ વર્તનમાં એકલું આવતું નથી જેવું એટલે અત્યારે આપણને આ જે જ્ઞાન છે ને એ એ જ્ઞાન કૃપાથી પ્રાપ્ત થયેલું છે તારો પોતાનો કોઈ પુરુષાર્થ નથી તારી પ્રકૃતિ અકબંધ છે તારા મન વચન કાયાના જે જૂના કર્મો છે એ બધા અકબંધ છે એ અકબંધ રાખીને હા હું સિદ્ધાર્થમાં છું એનું ભાન કરાય એટલે કચરો જેમ છે તેમ રાખીને આ દીવો સળગે છે જે કચરો છે વિચાર સ્વરૂપી કચરો હોય એ ખરાબ નીકળે સારો નીકળે તો તને ખબર પડે વાણી અંતરવાચા સ્વરૂપે અંદર થી ગમે તેમ બોલતા હોય બહાર ભલે ના બોલતા હોય પણ એ કચરો તને દેખાય આપણે જાગતા થયા શું થયા પણ હજુ ચોર બધા ભાવમાં તો આ જ છે કે મારા મન વચન કાયા થી આ જગત ના કોઈ પણ જીવ ને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો સતત આપણને ભાવમાં છે ભાવ એટલે આપણે બીજ બીજ નવા નાખીએ છીએ શું કરીએ છીએ આ બીજ નાખીએ છે આવું વર્તન છે નહીં અને કરવા જઈશું તો થશે પણ નહીં કારણ કે કરવાથી શું થશે તો કે તમે જે જૂના સંસ્કાર લઈને આયા છો એ તમારે નહીં લાવવા હોય તો એ વર્તનમાં આયા કરે એ સંસ્કાર એની મેળે જ આવે હવે આ અત્યારે ભાવ સ્વરૂપે છે એટલે ખાલી તમારે અત્યારે ભાવ કરવાના છે ભાવ સ્વરૂપે અને એવું વર્તન થઈ જાય તો એની પ્રતિક્રમણ કરવાનું એને માફી માંગવાની છે અને આજ્ઞા દ્રષ્ટિએ કરીને તો કે આ રિલેટિવ ભાગ છે હાર્દિક નો ભાગ છે રિલેટિવ છે કે જે કર્મ ને આધીન છે અને હું શુદ્ધ આત્મા છું હવે જે કર્મ ને આધીન છે એ કર્મ ને આધીન જ ચાલે આપણી આધીન ના ચાલે એટલે આપણે સારું વર્તન કરવું હોય વર્તન સુધારવું હોય તોય આપણે કશું કરી શકીએ એમ નથી અને જેટલું આપણે વર્તન સુધારવા માટે પ્રયત્ન કરીએ અને ના સુધરે એટલું ડિપ્રેશન આવે એટલે આ જ્ઞાન વર્તન સુધારવા માટે નથી પણ થઈ રહેલા વર્તન હાર્દિક હા એટલે આ બંને વસ્તુ ચાલ્યા કરશે માટે નવ ની ભાવ ના આપી તમને કારણ કે એમાંનું એ કશું જ થતું નથી હવે સાવ થતું નથી એવું પણ નથી પણ આપણે જે રીતે પૂર્ણ માંગીએ એવી એક ભાવ એટલે આ નવ કલમો ની ભાવ ના આપી કે દિવસમાં ત્રણ વાર કરજો ભાવ તો બદલો તો ભાવ બદલાશે તો બધું બદલાઈ જશે એટલે આ સાયન્સ આપ્યું જે થઈ રહેલા ખોટા વર્તન આપણે બંધ કરીશું નહીં આવતા ખોટા વિચારો ને આપણે અટકાવી શકીશું નહી પણ આયા પછી તમારા ભાવમાં શું છે તો કે મારે કોઈને દુઃખ આપવું નથી એ જે ભાવ છે એ જમા થાય છે અને એ ભાવ જયારે પૂર્ણ થાય ત્યારે ઓટોમેટિક વર્તન બદલાઈ જાય પછી બદલવું ના પડે અને અત્યારે બદલવા જાવ તો બદલાય નહીં ભાવ કરીને આયા છે કે કોઈ આપણને એક આપે તો આપણે બે આપી જ દેવાની એ અવળા ભાવ સોલિડ કરેલા છે એટલે કોઈનું સાંભળી લે નહી કોઈનું સાંભળે નહીં અને અંદર થી એને હોય કે આપણને કોઈ આવું કરે કોઈ આપણી ઉડાવે તો એની પણ ઉડાવવાની વાત કરીએ તો હસીને આપણે પણ વાત કરીએ કોઈ આપણને માન આપે તો આપણે એને પણ માન આપીએ પણ કોઈ આપણું અપમાન કરે તો અપમાન કરીએ આપણે પણ ના હું કોણ છું એના સાના આધારે અપમાન થયું એ સમજીએ તો એ ક્રોધ શાંત થાય રીતે સમજવાનું બધું બાકી છે માટે આ બધી ના જોઈતી ભૂલો થયા કરે ખ્યાલ આવે એટલે આપણે વર્તન હંડ્રેડ પર્સન્ટ કરવા જઈએ પણ એ થાય નહીં તમારી સમજણ હંડ્રેડ થાય પણ વર્તન તો કાચું રહી જાય કારણ કે જે વર્તન છે એ સંસ્કાર ના હિસાબે છે અને જે સમજણ છે એ વર્તમાનની જ્ઞાની પુરુષની સમજણ છે એટલે હંડ્રેડ પરસેન્ટ છે અને વર્તન પેલું છે પૂર્વના સંસ્કારનું એટલે આ બંને વચ્ચે ડિફરન્સ રહ્યા કરે એ જ જોવા જાણવાનું છે ને બીજું કઈ જાણવાનું જોવાનું બદલાય એવું નથી અને જે બદલાય છે એ આપણો નિશ્ચય અને સાથે સાથે કર્મ ખાલી થાય છે પછી એ બદલાય છે ફક્ત નિશ્ચયથી બદલી શકાતું નથી એક બાજુ નિશ્ચય હોય અને પેલું કર્મ ખપી જાય બંને સાથે એટલે લોકોને શું લાગે કે જો આને નક્કી કર્યું તો થઈ ગયું કે ના થઈ ગયું કોઈ વ્યસન છોડવાનું નક્કી કરે હવે કેટલાય વખત થી એનો ભાવ હોય કે મારે વ્યસન કરવું નથી મારે વ્યસન કરવું નથી છોડવું છે છોડવું છે એ કેટલાય વખત ભાવ ચાલ્યા કરતો હોય તો પછી કોઈ નિમિત્ત મળે એને નક્કી કરે કે ના હવે મારે કરવું જ નથી તો કવે શું કે વ્યસન નો અંત આવ્યો છેડો આવ્યો અને આ બાજુ એને નક્કી થયું હવે એને મૂકી જ દેવું છે કોઈ નિમિત્ત મળે કે મુકને ભાઈ હવે બહુ કર્યું સારું કે લો મૂકી દીધું એટલે એ છેડો આવે આ મળે નિશ્ચય થાય એટલે આ રીતે એ થાય છે છોડવાથી છૂટતું નથી પણ આ બધા એના નિમિત્તે કારણો છે ભેગું થાય બધું ભેગું થાય અને નિશ્ચય થઈ જાય અને વસ્તુ મુકાઈ જાય ભાવ તો છે અંદર સમજણ માં પણ આવે છે કે શેના આધારે આવ્યું કે શેના આધારે ચાલી દીધું છે પરિવર્તન માં ક્યાં કયા ના લીધે નીકળે છે અત્યારે માની કે વ્યવહારમાં બરાબર પણ જયારે કેવું કે બધા ઘણું એવું આવે કે હજુ કેમ ચીન નહીં પણ બહાર ચીન નહીં થતું હા એટલે અક્રમ વિજ્ઞાન છે એટલે પેલા તમારું જ્ઞાન બદલાય છે જ્ઞાન બદલાય જ્ઞાન સો ટકા બદલાય પછી પરિણામ સો ટકા બદલાય પૂર્વનું જ્ઞાન સો ટકા ફિટ થયેલું છે કે જેવા સાથે તેવા એ જ્ઞાન એટલું દ્રઢ થયેલું છે એના આધારે તરત જ વર્તનમાં આવી જાય છે કરવું નહીં પડતું તારે હવે આ જે નવી જ્ઞાની સમજણ છે કે મારે સંભાવે નિકાલ કરવો છે મારે કોને દુખ આપવું નથી તો કે એ સમજણ હજુ પાકી થઈ નથી એ પાકી સો ટકા થાય પછી શરૂઆત થાય અત્યારે તો તમારો ભાવ જ નક્કી થયા કરે છે એટલે એ દ્રઢ થયા કરે છે એટલે તમને એમ થાય છે કે હવે આ જ્ઞાન થી આપણે જીવવું છે દાદા એ જે સમજણ આપી હતી એ જ્ઞાન થી આપડે જીવવું છે પણ એ એ સમજણ હજુ દ્રઢ થયેલી નથી આ કેવું બધું જમીન માં બીજ નાખ્યું હોય એની કાળજી ના લો તો એ બીજ જતું રે ના જતું રે પણ એ બીજ મોટું થાય થોડું સુધી વિકાસ થાય પછી ના જાય વિકાસ થવાનો બાકી છે આજ્ઞા દ્રષ્ટિ હે સમજણ ત્રણ કઈ રીતે થાય બસ આજ નક્કી કરવાથી નક્કી જ કર્યા કરવાનું એટલે નવ કલમો ની ભાવના ત્રણ વખત આપીને દિવસ માં ક્રોધ આવે તો વખત તારે કરવાનો એટલે આ બાજુ ક્રોધ આવે હાર્દિક ને મૂજવે લોકોને પણ મૂજવે પણ આપણે એના પક્ષમાં નથી એને ટેકો આપતા નથી એનું પ્રતિક્રમણ કરીએ છીએ

જે જગત ને ના દેખાય એવી ભૂલ આપણને દેખાય છે આપડી એ વિચાર સ્વરૂપે હોય કે પછી સ્વરૂપે હોય દેખાય છે તો ખરી ને બાર ના દેખાય કોઈને કે એ નાનામાં નાની ભૂલ ને આપણે જે જોઈએ જાણીએ છીએ એટલે કે આપણે આજ્ઞામાં છે આપણા સ્વભાવમાં છે એટલે આપણે ફક્ત આજ્ઞા દ્રષ્ટિએ કરીને આ જે થાય છે એને સમજવાનું છે આજ્ઞા નો ઉપયોગ કરે એટલે બદલાઈ ના જાય ખાલી તમને સમજાય આ દાઢી વધારેલી હોય આપણે દાઢી કાઢી નાખવી છે દાઢી કાઢી નાખવી છે તો કે એમને નીકળી જાય કાઢી નાખવાથી એવું નક્કી કરી નીકળી જાય પછી તો બધું આ કરવું પડે સાબુ લગાવવો પડે આ કરવું પડે તે કરવું પડે બધું જ નવી બ્લેડ લેવી પડે એટલે એ એ બધું બાકી રહે કાઢી નાખવી છે એ નક્કી થયું ખાલી પછી બાકી જે રહ્યું કે એ પણ કાઢી નાખવી છે એ નક્કી થાય

અત્યારે તને કે કાળી દાળી રાખવા જેવી બધાય કે તને એમ લાગે કે ના બહુ સારી લાગે છે સરસ છે અને જ્યાં સુધી તને એમ ના થાય કે મારે કાઢવી છે આખા જગત ને થાય કાઢી નાખે તો સારું પણ તને ખોટી નથી લાગતી ત્યાં સુધી એ નીકળે નહિ કારણ કે તું અંદર થી એના પક્ષમાં છે અને આખું જગત એની વિરોધમાં છે પણ તોય કશું વળે નહિ આપણે થાય કે ના આ નથી તો જ નીકળે એટલે આના જેવું છે ખાલી નક્કી કરી શકીએ ભાવ કરી શકીએ અને આજ્ઞા દ્રષ્ટિ એ કરીને આ તમને જોવાનો ચાન્સ મળે છે કા અંદર જુદું છે ને બહાર જુદું છે અને બોલીએ છીએ તો કઈક જ તો કે એ આખો જે વિરોધાભાસ છે એ કોનો છે હાર્દિક નો છે તમે એટલે એનો સંભાવે નિકાલ થાય અને આ બધું જે ઉભું થાય છે તો કે આપણે કરવું નથી વિરોધાભાસ વાળું પણ ઉભું થઈ જાય છે

એટલે આ જ્ઞાનમાં રહેવાનો મોકો મળે ખરાબ થાય કે સારું થાય છે એ રિલેટિવ રહીને બસ આ પુરુષાર્થ સતત ચાલ્યા કરે આપણું ધાર્યું થતું હોય આપણું ગમતું થતું હોય ના ગમતું થતું પણ આ આ જોવાનો અભ્યાસ કરવાનો કે એ મોકો તમને મળે છે એમ કરતા કરતા તમારું જ્ઞાન ખીલે એમનું જ્ઞાન ખીલે એવું નથી બરાબર બરાબર જય સચિદાનંદ જય સચિદાનંદ

અમે હવે અમે બે જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે પણ હવે એ આપણા ચારિત્ર કેમ આવે તો કે આત્મ રમણતા મુખ્ય વસ્તુ એક વસ્તુ કે આત્મા રમણતા જો વે તો સંસાર ભૂલાય સંસાર મોડો પડતો જાય એવું તમને જણાવું એટલે હું રમણતામાં રહેવા માટેના પ્રયત્નો કરું છું બરાબર છે કે નહીં બરાબર જુઓ હું જ્યારે નવરો બેઠો કશું કામ નથી એમ થાય કે ચાલો આપણે આત્મા એક શ્વાસ શ્વાસ કેટલા ગયો એને જે જોવે છે હા એ આત્મા હા એનો અનુભવ અંદર આંખો બંધ કરીને હું કરું કે આટલે શ્વાસ ગયો એમાં તો એ આત્મા રમણતા કેવાય કે નહીં મને પેલા સમજાવ પહેલા તો વાત એ છે કે આપણે શ્વાસ જોવાના નથી હા આપણે તો અંતસ્કરણ ને જોવાનું છે તો કે એ તમને ક્યારે દેખાય અને એમાં ચિત્ત તમને ક્યારે મન હજુ પકડાય એવું છે પણ ચિત્ત પકડાય એવું નથી એકદમ બરાબર એટલે કે એ ચિત્ત તો કે તમે જે કાર્ય કરો છો એમાં તમારું ધ્યાન હોય તો ચિત તમારું હાજર હોય હા હા તો આપણું ચિત હાજર એટલે એ ચિત હાજર છે કે ગેરહાજર છે એને જુનાર જાણનાર જુદો છે હા એ આત્મા એ આત્મા મૂળ હા મૂળ આત્મા એટલે આપડે આ આ સામાયિક તમારે કરવું હોય એકલા બેસીને જોવું હોય તો આ બધું જોવાનું છે મન બુદ્ધિ ચિત અહંકાર વાળું બરાબર છે વધારે ખવાઈ જાય છે વધારે ખવાઈ જાય ત્યારે અંદર શું પરિણીતિ હોય છે સંતુલન શું દશા હોય છે અને પેટ એકદમ ખાલી હોય ત્યારે અંદર શું દશા છે અંદર કેવી પરિણીતિ રહે છે

જે કામ તમે કરો છો જે તમે જોવા માંગો છો મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને ત્યાં તમારું ચિત્ત હાજર રાખવાનું કે ભાઈ આપડે શું જોવું છે વિચારો જોવા છે ચિત્ત જોવું છે બુદ્ધિને જોવી છે કે અહંકાર ને જોવો છે એટલે એ એ જે ચાલે છે એના ઉપર ચિત્ત રે તો કે એ તમારો ઉપયોગ કેવાય ગયું કેટલું ટક્યું અને કેટલું ગયું તો કે એ ચિત્તને પણ જોવા જાણે બદલાયા જ કરે છે મનના પર્યાય તો બદલાયા જ કરે છે પણ એ મનને પર્યાય સ્વરૂપે જોવા જાણવા અભ્યાસ હજુ તો મન ના વિચાર જોવા જણાય વિચાર જોઈ શકે તોય બહુ છે હવે જયારે આપડે મન જોઈએ છીએ મન તમે કીધું ને એ વાત સ્પષ્ટ છે કે હું મન ને જોવાનો જોવા માટે બેસું આંખ મન કરી અને મનને જોયા કરું મનમાં વિચાર આવે તોય જોઉં મૂળ આત્મા તો સાવ જુદો છે કે આ મનના વિચારો આયા દેખાયા કે ના દેખાયા કશું નથી આવતું એને જે જાણનાર છે ને એ એને જાણનાર છે બરાબર રહ્યું કે બરાબર ઉપયોગ ના રહ્યો એને જે જાણનાર છે એ વચ્ચેની જે દશા છે એ જ્ઞાની બા વિકસિત બા વિકાસ પામેલો પામેલો પામે જ્ઞાની એ જ્ઞાની બાવાના આધારે બધું ખબર પડે છે હા અને મૂળ આત્મા એનાથી જુદો છે

એનાથી ખબર પડે હવે જે મૂળ જ્ઞાની છે એ જાગૃતિ જાગૃતિ કહી શકાય હા એ જાગૃતિ જાગૃત જાગૃત થયેલું હવે આત્મા જાગૃત હા એ ચિતલે પણ જુએ સાદી ભાષામાં જાગૃતિ કહી શકાય બરાબર છે ના ના સર જાગૃતિ શબ્દ આપ્યો જાગૃત આત્મા મેં આપ્યો હા એટલે જાગૃતિ કેવાય બધું જણાય ઉપયોગ ઉપયોગ રહ્યો રહ્યો ના કશું નથી દેખાતું તે એ મૂળ આત્મા એ મૂળ આત્મા હવે દાદા એમ કે છે હા બહુ સરસ આ તો બઉ સરસ ફોડ પડ્યું છે બિહારી આનંદજી આત્મા દાદા એમ કે છે એ શુદ્ધાત્મા પર રાખ એટલે કે હવે જને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તો કવે ચિત આમ કરી નાખું તેમ કરી નાખું ફલાણું કરી નાખું એમાં વ્યવહાર કાર્યમાં ચિત્ત ના રાખતો તારું હવે જે પ્રાપ્ત થયું છે આત્મ દશા પ્રાપ્ત થઈ છે તો હવે તારું ચિત એમાં રાખ કે ભાઈ આત્મા નો ઉપયોગ કેમ કરીને જળવાય આત્મા નો ઉપયોગ કેમ કરીને વધતો જાય આપડી જ્ઞાન દશા શું કરવાથી વધે તો કે ત્યાં તારો ઉપયોગ રાખ આત્મા માં રાખ હા એટલે ચિત્ત ને આપડે આ જ્ઞાની બાવો થયો એમાં રાખવાનું ના એ મૂળ માં હા એ મૂળ માં મૂળમાં મૂળ આપણે ઉપયોગ ક્યાં તો કે પાંચ આજ્ઞામાં શુદ્ધાત્મા માં ઉપયોગ કહેવાય બરાબર એટલે આપણે આંખો બંધ કરીને આપણા દેહ ની અંદર અનુભૂતિ થતી હોય કે આ આત્મા છે હું શુદ્ધ આત્મા છું

હા જોયા એનો સ્વભાવ બતાવે કરે નહી હવે જયારે ચરણ વિધિ કરીએ છીએ ચરણ વિધિ ત્યારે કરનાર જે છે ને એ કેવું બોલે છે ઝડપથી બોલે છે એક એક શબ્દ છૂટો પાડીને બોલે છે સારી રીતે બોલે છે બધું જોનારો અનુભવાય છે હવે ચિત્ત કોઈ એ ભૂલી જાય તમારી ગેરહાજરી થઈ જાય એટલે વાક્ય તમને યાદ ના આવે બોલ્યા કે ના બોલ્યા એ જ ખબર ના પડે એટલે શું થાય મૂંઝવણું થાય આનંદ ના આવે ચિત્ત હાજરી માં બોલો તો જ આનંદ આવે તો જ આનંદ થાય ચિત્ત આખું પાછું થાય તો પતિ ગયું બોલ્યા કે ના બોલ્યા એજ ખબર ના પડે આખું બોલી જાય તો ખબર ના પડે કે આ બોલ્યા કે ના બોલ્યા આપણે આપણો ઉપયોગ કેહવાય હવે આ બધું જયારે થાય છે સાંભળ્યું ચિત્ત જયારે હાજર હોય ત્યારે એનો ઉપયોગ કેવાય સારું કે ખરાબ જે પણ ચાલે છે એને જોવે જાણે હું શુદ્ધાત્મા છું એ શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગમાં સારું ખોટું ના હોય નહી જ્ઞાતા દ્રષ્ટા એનાથી ઉપર શુદ્ધ ઉપયોગથી થી જ્ઞાતા દ્રષ્ટા ઉપર એટલે શુદ્ધ ઉપયોગમાં તો પછી શું આવે શુદ્ધ ઉપયોગમાં પોતે ઉપયોગ રાખનાર તરીકે હોય હા રાખનાર તરીકે હા પેલો સ્વભાવ ગુણ ખુલ્લો થાય જ્ઞાતા દ્રષ્ટામાં એમાં કોઈ રાખનાર ના હોય આપડે અત્યારે શુદ્ધ ઉપયોગ ગોઠવવો હોય તો કે ભાઈ મારે રિલેટિવ રિયલ જોવું છે ચાલવા જઈએ છે એ ઉપયોગ તમારે ગોઠવ્યો એ શુદ્ધ ઉપયોગ કહેવાય રિલેટિવ ને રિલેટિવ તરીકે અંદર શુદ્ધાત્મા છે જળ પાન પશુ પક્ષી બધા એટલે આપણા માટે પુરુષાર્થ કહેવાય બરાબર છે આત્મા અત્યારે આ પુરુષાર્થ છે દ્રષ્ટા એ છેલ્લી વાત છે

જે અટક્યા છે સમજ બરાબર દ્વિધા હોય એ માંથી બહાર નીકળવા માટે આ વ્યક્તિગત સત્સંગ હવે આ જયારે આપણે પ્રયોગ કર્યો હું પ્રયોગ ચાલુ છે મારો તો આમાં થાય છે શું કે આમાં તમારું જે નક્કી કરીને બેઠા થાય એને બધા બદલાય છે મનમાં જે બદલાય છે તો કે આપણું જાણવાનું તો ચાલુ જ છે ને જાણવાનું ચાલુ રહેશે એટલે આપડો ઉપયોગ જ કેવાય પેલું એક ધ્યેય કરીને બેઠેલા હતા કે મારે આ જોવું છે હવે કોઈ વ્યક્તિની હાજરી આવી એટલે એ ફાઇલ આવી બદલાઈ ગયું આ ફાઇલ જોડે વાતચીત કરવી પડે તો એ ઉપયોગ બદલાઈ ગયો વાતોમાં ગયો તો કે એ પણ જણાય છે ને એ જાણીએ છીએ આપણે હા એટલે ઉપયોગ તો છે જ ઉપયોગ છે બરાબર આપણે નક્કી કરેલો ઉપયોગ રહેતો નથી

હવે અરીસો એટલે એના સ્વભાવથી એ ખુલ્લો જ છે એની પાસેથી કોઈ પસાર થાય કે કદરૂપી વ્યક્તિ હોય એવો અંદર બતાવે છે હા અને આપણને એમ લાગે કે અરીસા માય છે જ હા દેખાજ છે જ હા એવું લાગે પણ પેલી વ્યક્તિ ખસી જાય તો પેલું પણ ખસી જાય પાછું ચોખ્ખું હતું એવું રહેવું જ અરીસાની સામે અરીસાની સામે જે કોઈ હા એવું જ અંદર પડે છે હવે અંદર આપણને દેખાય છે ખરેખર કશું છે નહી છે હકીકત છે ને છે દેખાય છે સંતિભાઈ દેખાય છે એક્ઝેટ દેખાય છે ને મોબાઈલ મોબાઈલમાં કશું છે આત્મા પણ આવો જ છે કે આત્માની સામે જે પણ જ્ઞે આવે એ પ્રમાણે અંદર એને જ્ઞાન થઈ જાય એટલે સ્વરૂપ થઈ જાય શું થઇ જાય જ્ઞાનાકાર થઈ જાય હા જ્ઞાનાકાર જ્ઞે સ્વરૂપ થઈ જાય જ્ઞાનાકાર થઈ જાય 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 એટલે પણ એ ખસી જાય એટલે પછી અંદર કશું કશ્યું નહી ચોખ્ખો પાછવા રીશો એ રીતે આ પણ ચોખ્ખું સુધ્ધાર્મા માં કઈ નથી પ્રોબ્લેમ પણ વચ્ચે જે બાવા ને તકલીફ થયા કરે કે આ આપણા તો સરસ બોલતા હતા હવે કેમ નથી બોલતા થયું ફોટું લાગ્યું હા એ બાવા ને મૂંઝવણ થાય પણ એ ગુજરાત એ તો ચોખ્ખો જ અરીસો જ દાદા ભગવાને સ્થુલ રૂપે આત્મા શું છે એ સમજાવવા માટે અરીસા નો દાખલો આપેલો છે આ સ્થુલ અરીસા દ્વારા તમને બધું જ સમજાય અંદર કશું નથી છતાં એવું લાગે પ્રતિબિંબ પ્રતિબિંબેક લાગે અને તમે ખસી જાવ ખસી જાય તો આખું પેલું પણ ખસી જાય અરીસા પણ ડાઘ રહેતો નથી કોઈ પણ એની છાપ રહેતી નથી પણ વચ્ચે જે બાવો છે એ બાવા ઉપર એની બધી છાપ રહે છે ગામડા પાંચ મિનિટ પહેલા તો બઉ સરસ બોલતા હતા વાતો કરતા હતા જાણવાનો છે બાવા તરીકે તો મેળ જ નહીં જાણવાનું જ ખાલી જ્ઞ તરીકે જાણવાનું કે આ શાંતિલાલ નું બદલયું બદલાયા જ કરે છે એટલે કે છે કે અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઈ અવસ્થાને બદલવાની નથી અવસ્થામાં ફેરફાર કરવા જવાનું નથી ફેરફાર કરવા જવાનું પણ નથી તો આપણે બદલવામાં ફેરફાર કરવામાં જઈએ છે

આત્મા ની અપેક્ષા તો ફક્ત જ્ઞેય જ છે હા એટલે આ તો કેટલી વખત સાંભળીએ પણ કેવું દર્દ થાય હવે આજે આજે કેટલું દર્દ આ સારું ખોટું કરીને આપણે પઝલ ઉભું કર્યું છે કર્યું છે ફક્ત જ્ઞેય જ છે જાણવાની વસ્તુ છે જે પણ આવે તો કે જ્ઞેય ને જ્ઞેય સ્વરૂપે જુઓ તો તમે જ્ઞાતા હા

अभी अभी आपने जो एक्सप्लेनेशन दिया उपयोग शुद्ध उपयोग और ज्ञाता दृष्टा ये तो बहुत अच्छा मतलब तीन भाग पढ़ दिया पहले तो हम वो दो भाग में ही जाते थे एक भाग आपने एक्स्ट्रा कर दिया तो उपयोग जो आपने बोला वो चित्त गठ मान ले चित्त हाजिर रखने का उसको उपयोग बोल रहे आप बोल रहे हैं राइट और वो हाँ, और शुद्ध उपयोग में चित्त हाजिर तो रहता ही है लेकिन उसमें एक सारा कारण सारा कोटा वो विचारते हैं मतलब उसमें वो रिलेटिव रियल देखना है तो वो शुद्ध उपयोग दोनों व्यू से देखना है ना हा, हाँ 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 वहां पर वो आप रिलेटिव और रियल दोनों देखते हैं तो वो शुद्ध उपयोग हो गया आपका चित्त तो होना ही चाहिए हाँ चित्त तो दोनों में है दोनों में है उपयोग और शुद्ध उपयोग में क्या फर्क है तो कि ये ये फर्क है शुद्ध उपयोग में बाय रिलेटिव व्यू पॉइंट और बाय रियल व्यू पॉइंट दोनों हिसाब से हम देखते हैं और समझते हैं वो शुद्ध उपयोग है और ये जो देखते में एक है वो शुभ उपयोग है शुभ उपयोग उपयोग शुभ उपयोग शुद्ध उपयोग बराबर और ये जो देखते हैं वो क्या में शुद्धात्मा में जाता है जो रिलेटिव रियल रिले, रिल जो देखता है ये तो अपना आग्ना के भाग में आ गया ना सुद्ध जो आग्ञा में आ गए वो आग्ञा का ही उपयोग है तो उपयोग होता है तभी ये दो आज्ञा आप पार सकते हो सकते हो राइट 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 तो आपने जो विधि करते पहले आपने जो बोलाते शुद्ध उपयोग पूर्वक विधि करने का वो आप कामना करते ना तो आ, उसमें रिलेटिव उसमें रिले, रिलेटिव और रियल दोनों देखने का कि रिलेटिव में सुबीर क्या बोल रहा है वो देख देखते हैं ना बराबर बराबर तब मान लो कि हम बैठे हम घर में बैठे-बैठे विधि कर रहे हैं तो लड़के आदमी तो आने जाने का बंद नहीं करेंगे वो आएंगे जाएंगे बराबर तो कुछ काम है तो वो कमरे में आएंगे जाएंगे तो वो तो उनकी तो चल चालू ही रहता है राइट तो वो भी हमको पता चलता है ना हाँ हा, हा। मान लो कि आप शुद्ध उपयोग विधि कर रहे हैं हाँ किताब पढ़कर राइट तो कोई आता जाता है वो भी पता चलेगा हाँ 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 तो वो भी उपयोग में ही आ जाता है उपयोग में ही आता है और उसमें चीत भी हाजिर रहता ही है ना उसमें दोनों काम ही है उपयोग का मतलब चीत हाजिर है तभी वो उपयोग है बराबर हाँ जैसे इस सर पे फैन घूम रहा है आपके सर पे राइट बराबर घूमता ही रहेगा व्यक्ति नीचे इसके नीचे बैठे है तो उसको सुख शांति मिलेगी पवन मिलेगा राइट नीचे बैठा है तो राइट नहीं तो वो उपयोग में तो है ही उसका उपयोग तो हो रहा है राइट देखे तो वो खाली घूम रहा है किसी को ठंडक नहीं पहुंचेगी किसी को राहत नहीं पहुंचेगी राइट लेकिन कोई व्यक्ति कोई जीव नीचे बैठा है तो उसको ठंडक होगी राहत होगी राइट हाँ तो वो उपयोग हो रहा है हम्म हम्म तो ये दोनों उपयोग शुद्ध उपयोग दोनों एक पुरुषार्थ के भाग में जाते हैं ना हाँ उपयोग वो सामान्य है जैसे आपके पास कोई व्हीकल है बराबर आप सत्संग में लेके आते हो फिर तीन चार आदमी को महात्मा को बिठा के ले जाते हो तो वो उपयोग हुआ गाड़ी का उपयोग हुआ अच्छी तरह से बराबर और शुद्ध उपयोग में क्या तो क्योंकि आपने जो तय किया है उसकी बजाय और लोग बैठते हैं और बिठाना पड़ता है तो उस समय पर ये आप उसको देखते हो जानते हो हाँ तो वो शुद्ध उपयोग हो गया भाई क्या तय किया था और क्या हो रहा है हम्म तो वो वहां पर उपयोग शुद्ध उपयोग तो फिर असर नहीं होगी हाँ 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 इसका तो लाइफ इसका लाइफ एग्जाम्पल कल के लिए दू जो आपने गाड़ी का बिठाने का बात किया ना तो उसपे ही जाता है तो लाभ का मन से वापस आने का टाइम मैं तो अकेला ही था तो गाड़ी में मैंने बोला चलो गाड़ी में जाएगा है तो दोनों मतलब एक कपल जा रहा था तो मैंने सामने से पूछा मालूम नहीं किधर जाने वाला है तो मैंने बोला आप किधर जाने वाले क्या रहो जो तो केवल भगवत विद्यापीठ हां सोला तो विद्यापीठ हां हां सोला विद्यापीठ मैंने बैठ जाओ फिर ओके तो बैठ बैठे वो दोनों बैठे लेकिन उसमें जो थोड़ा एजट कपल है मेरे से भी ज्यादा तो बैठा है तो मैंने गाड़ी चालू किया और एसी चालू किया क्योंकि गर्मी के टाइम पे तो मालूम नहीं वो मेन का वो हाथ जो है ना वो जो पीछे का जो ग्लास है ना वो ग्लास का जो स्विच होता है साइड में होता है ना ऑटोमेटिक स्विच तो उसके ऊपर रख दिया हाँ उसके ऊपर हाथ रख गया तो ग्लास डाउन हो गया तो मेरे को मालूम क्या होगा जी हाँ आवाज मैंने चला रहा हूं तो चलो गाड़ी में कुछ तकलीफ नहीं पड़ता है ना थोड़ा आवाज का आ, लगता है मैंने भगवत में उन, उनको हाँ पता चला मैं भी माना किधर से आ रहा है देखो तो मैंने देखा वो ग्लास पर्टिकुलरली वो नीचे था खुल्ला हो गया था और मैं सामने से, से लॉक होता है लेकिन वो मैंने करता था पहले जैसे मेरे को आवाज आता है क्यों नहीं क्यों आवाज आता है ग्लास किधर खुल्ला है तो लेकिन वो चढ़ता नहीं था कारण क्या था उन्होंने वो हाथ उधर ही रखा था रखा ही इसके ऊपर ही रखा था वो वैसा का वैसा ही रहा वैसे ही रहे मैं कंट्रोल नहीं कर जब तक आपको सही कारण पता नहीं चला तब तक आप मुझोड़ में थे और वो दोनों बैठे हुए थे वो आनंद में थे हाँ 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 आपके अंदर चल रहा था क्या हुआ क्या हुआ क्यों आवाज आ रहे क्यों आवाज आ रहा राइट तो, राइट लेकिन जब वो दोनों को उतारे कारण पता चला तब आपको हंसी आएगी अरे अरे ये कैसा आ, है स्विच ऑपरेट नहीं हो रही है क्योंकि उसके ऊपर ही उसका हाथ था हाँ हाँ ऐसे ही था तो हाँ तो ये, ये सब रीजन पता चलता है ना हाँ 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 जब तो असल इसमें असलियत मालूम असलियत मालूम होती है तब आनंद होता है हाँ वही एक्चुअली आनंद ही हुआ उसके लिए मैंने बोला आ, आ, मेरे को कोटा नहीं लगा मैं बोला हाँ इसका आपका भी दोष नहीं है उनका भी दोष नहीं है उनको पता ही नहीं है और आप स्विच ऑपरेट कर रहे हो तो होती नहीं है आपको लगा कि भाई हो गया चलो स्विच ऑपरेट कर तो हो गया बंद हो गया फिर भी आवाज कहाँ से आती है तो वो प्रश्न तो आपका चालू ही रहा हाँ 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 उनको उतारा बाद में मैंने बाद में जाके देखा तो मेरे को कारण यही है तो मेरे को आ, पता ही नहीं यार क्या हो गया <laughs> अंदर अंदर से आनंद होता है असली कारण तो आनंद होता है राइट राइट नुकसान रहे। है फिर भी आनंद होता है आ, तो हाँ, ये, हाँ। ये ये साइंटिफिक सरकमस्टेंशियल एविडेंस ये हो गया किसी को करना नहीं था राइट वो बहन को भी करना नहीं था हाँ हाँ तो ये हो गया चले अकाल अपने गुरु पूर्णिमा अपने सब जगह पे हुआ हमारा सेंटर में भी हुआ तो में हाँ। आपके हिसाब से गुरु पूर्णिमा का परिभाषा क्या है अपने महात्माओं के लिए ऐसा तो व्यवहार में गुरु होता है उसको हम नमते उसको एक बंधन करते हैं लेकिन हमारा लिए क्या है निश्चय के लिए हाँ निश्चय के लिए तो के गुरु पूर्णिमा यानी व्यवहार निश्चय दोनों साथ में होता है तो व्यवहार से जिसके पास से हमको ज्ञान मिलता है मार्गदर्शन मिलता है कुछ भी मिला है प्रगति के लिए अध्यात्म में तो वो हमारे गुरु हो गए व्यवहार से हकीकत तो में गुरु है नहीं कोई दादा भगवान भी बोलते मैं गुरु नहीं हूं और आप शिष्य नहीं है लेकिन व्यवहार से क्या है क्योंकि तो व्यवहार से भी बात को समझना पड़ेगा ना क्योंकि तो दादाजी देने वाले नहीं है आपका जो है वही मैं आपको खुला करता हूँ निमित्त बनता हूँ तो इसी तरह अभी आप तो तो के पास आप जाते हो सत्संग में जाते हो तो व्यवहार से उसके पास से हमको समझ मिलती है ज्ञान मिलता है व्यवहार से गुरु हो गए से लेकिन हमारी आज्ञा दृष्टि से क्या है ठीक है वो भी आत्मा है आप भी आत्मा है वो भी शुद्ध आत्मा है आप भी शुद्ध आत्मा है तो दोनों का एक ही स्टेज है ज्ञान दृष्टि से राइट तो इस तो इस ये दोनों दोनों दृष्टि से देखना है और समझना है राइट अभी इसको तो, मैंने स्पेसिफिक सॉरी हाँ अभी इसको हाँ। स्पेसिफिकली पूछ रहा हूँ अभी ज्ञान में कानून तो से ज्ञान मिलने के पहले ए, मतलब आप लोग आते थे मतलब नाइजीरिया में तो एक मा, आ, मामी अभी नाम नहीं ले रहा हूँ तो दो उनके आ, मतलब निमित्त के हिसाब से अपने को ज्ञान मिला और उनके निमित्त से आप, हम दूसरे जो पंथ में हमारा जो ये था बिलीव था वो उधर से हटके इस पंथ में इस ज्ञान के बारे में आपने को मतलब दो उसका जो बोलते हैं ना फर्म हो गया और उस हिसाब से लिया तो जो आप तो पुत्र के माध्यम से मतलब आपने को इस लाइन में आया इस पंथ में आया और आपको ज्ञान मिला है से, तो उनको आप बैगर का सम, समझ सकते हैं उसको क्या समझेगा तो ठीक तो है यार शुद्धात्मा दोनों में है वो अलग बात है आप तो पुत्रों को भी व्यक्वार गुरु बोल सकते हैं आराम से वो व्यवहार गुरु समझना ही पड़ेगा हाँ वही मैं पक्का करने के लिए पूछ रहा था व्यवहार गुरु समझना है और व्यवहार गुरु से ही व्यवहार करना है तो समझना है हम्म हम्म क्योंकि व्यवहार तो है ना राइट 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 व्यवहार के साथ ही है निश्चय और व्यवहार के बेसमेंट पर निश्चय खड़ा है हाँ हाँ तो व्यवहार बेसमेंट क्या है क्योंकि तो जिसके निमित्त से हमको सब खुला होता है जानने को मिलता है ज्ञान समझने को मिलता है तो वो व्यवहार गुरु है तो उसके लिए उसके प्रति भाव है श्रद्धा है उसकी सेवा है ये सब कुछ है और तत्व से समझने का है बस बराबर लेकिन व्यवहार तो व्यवहार ही है हाँ 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 नो मैंने एक्चुअली यही लॉजिक कोई आपते तो पुत्रों को दिया तो मैं जब भी मिलता हूँ मैंने उनको यही सामने से बोलता हूँ आप मेरे पहले गुरु हो तो बोले कि ऐसा क्यों बोलते हो तो पर हाँ मैंने मैं बोला ऐसा कि बोला हमारा मतलब अक्रम विज्ञान में कोई गुरु नहीं होता ऐसा मेरे को बोला सामने से क्रॉस किया मैं बोला ऐसा नहीं है लेकिन ये अक्रम विज्ञान मिलने के पहले आपने मेरे को इस बार खींचा तो उसके हिसाब से मैं आप पहला गुरु मानता हूँ नहीं वो तो बराबर सबसे पहले गुरु तो माता पिता है आ, वो तो है ही है, है, है। आ, 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 इसी तरह ये ये बोलने का नहीं है समझने का है जब आप बोलते हैं उनको कहा मेरे पहले गुरु हो तो वो बोलेगा कि नहीं, नहीं 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 ऐसा नहीं है फिर हा, आमने हा, सामने तो ये बात आपको समझने की है कि ये मेरे पहले निमित्त है पहले गुरु है समझने की बोलेंगे तो पजल होगा तो तो नहीं, नहीं नहीं दादा ने किसी को गुरु नहीं बनाया किसी को तो पूरा सुनना पड़ेगा हाँ 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 तो ये समझने की सब, बात है अपने हिसाब से अंदर रखने का ये मेरा पहला गुरु है मतलब इस भी आहा, आहा, इसका विनय भी होना चाहिए उसके प्रति हाव भी क्योंकि उसके निमित्त से हम ये मार्ग में आए राइट 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 हाँ तो वो वो तो है निमित फर्स्ट निमित इसको तो कभी भूलने का नहीं है हाँ 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 बराबर और गुरु पूर्णिमा है तो मन ही मन याद करके अगर नहीं मिल सकते हैं तो याद करके उसको हाजिर करके नमस्कार करते हैं अभी तो फोन की व्यवस्था है तो फोन की व्यवस्था से उसको जय सचिंग कर सकते हैं प्रणाम कर सकते हैं सब कर सकते हैं राइट राइट ये आज के जमाने में ये व्यवहार भी कर सकते मान लो कि जा नहीं सकते हैं आहा, लेकिन फोन से प्रणाम तो कर सकते हैं हाँ तो, तो कर सकते हैं, इस तरह से जो भी अवेलेबल संजोग है इस हिसाब से हमारा विनय हमको दिखाना है राइट 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 विनय चुकना नहीं है तत्व से जानना है लेकिन व्यवहार विनय को चुकना नहीं है दोनों है और व्यवहार करेक्ट है तो आप निश्चय में करेक्ट है आहा, आहा. अकेले निश्चय की बात करेंगे कि नहीं नहीं सब दादा भगवान ने तो सबको यही बता दिया है हम सब सब एक ही है तो ऐसे निश्चय की बात करेंगे तो वो व्यवहार में आपका भाव खड़ा नहीं होगा जो कुछ प्राप्त तो करना है जो समझना नहीं। नहीं। है तो वो समझ नहीं पाओगे आप राइट राइट दादा ने भी इसका के? दादा ने भी इसका स्पष्टीकरण किया हुआ है अल्लाह किसी ने पूछा होगा जे ये विज्ञान मिलने का बाद अपने व्यवहार का गुरु रखने का जरूरत है बोले बोले वो तो रखने के ही है, आ, तो वो के है। और हर जगह पर गुरु है हाँ माँ बाप पहले गुरु है शिक्षक है कोई आपको धंधा सिखलाता है कोई कंपनी में आप जाते हो तो अनुभवी जो आपका साहब है आपको सब कुछ सिखाता है तो वो भी गुरु है रसोई पकाने में आप जाते हो वहां कोई आपको कुछ सिखाता है तो वो जिधर से अपने को कुछ सीख जिधर से अपने को कुछ सीख मिलता है वो हमारे लिए, लिए गुरु हो व्यवहार गुरु है व्यवहार गुरु है। नु, नु, लेकिन लेकिन व्यवहार में मान्यता क्या है कि गुरु एक ही होना चाहिए उसको बदलने का नहीं है तो कहीं व्यवहार गुरु में तो बहुत सारे गुरु होते हैं। राइट राइट वो उसकी पकड़ नहीं रखने की है हाँ हाँ हाँ। हाँ। तो ये अध्यात्म के गुरु हाँ दोनों पैराल सही है।, है दोनों सही है दोनों ले ले। है। दोनों है हाँ छूट गया है तो उसको चोटने का नहीं है बराबर और है तो उसको छोड़ने का नहीं है बराबर ये तो आपने बहुत सर बात कर दिया हाँ <laughs> जो है सामने उसको उसको छोड़ना नहीं है जो सामने आ, नहीं है और छूट गया उसको पकड़ने का तो जरूरत नहीं है जरूरत नहीं है हां बराबर नहीं बहुत सर बहुत अच्छा एक्सप्लेनेशन दे दी बहुत सर जय सच्चिदानंद मैं क्या हार्दिक भाई टाइम है क्या टाइम हो गया अभी चलो ठीक है छोटी बात है छोटी बात है बड़ी बात नहीं हो। एक छोटी बात मतलब तो एक सूत्र था ना दादा भगवान का वो व्यवहार चरित्र और आत्म चरित्र हाँ तो व्यवहार चरित्र वो स्थूल वर्तन है ना हाँ हाँ कोई मान कोई आदमी सत्य प्रिय है सत्य ही बोलता है तो वो उसका व्यवहार चारित्र है कोई झूठा कोई झूठ बोलता रहा है अरे कोई चितर रहा है, कर रहा है। तो वो उसका चारि, व्यवहार चारित्र है राइट राइट व्यवहार चारित्र के हिसाब से उसको क्रेडिट या डिस्क्रेडिट मिलेगी राइट और जो निश्चय चारित्र है तो वो आत्मा का जो उपयोग है आत्मा में निरंतर आप रहते हैं वो निश्चय चरित्र है इसको नाना ने बोला जो व्यवहार चरित्र जो है उसका फोटो पड़ता है और निश्चय आत्मचरित्र का फोटो नहीं पड़ता है आ, तो मैं इसको ये समझता हूँ आप जैसे बोला स्तूल में मतलब वो दिखता है चरित्र बाहर दिखता है एक्सटर्नल है, है और आत्मचारित्र वो इंटरनल है मैं ये समझता वो अनुभव करने का है

नमो वितरागाय नमो वितरागाय नमो हरिहन्ताणं नमो हरिहन्तानं नमो सिद्धाणं नमो सिद्धानां नमो आय नमो आय नमो वज्जायाणं नमो वज्रायाणं नमू लोई सव साहुनम नमू लोई सव साहुनम ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो तव पावपणाशनो तव पावपणाशनो मंगलाणम च सवेसि मंगलाणम च सर्वेसि परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम् ॐ नमो भगवती वासुदेवाय ॐ नमो भगवति वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानन्द जय सच्चिदानन्द